પાના નંબર 9 ઉપર બાળકો આપણે મોર દોરેલો છે, તો એમાં આપણે પીછાની ઘડી બનાવીશું. બે કલરમાં બનાવશું, ભૂરા કલર અને લીલા કલરની. પછી ઘડી બનાવીને લગાવવાની છે બાળકો. બાળકો આજે આપણે ઘડી કામ કરી મોરના પીછા બનાવીએ. તો બાળકો અહીંયા આપણે મોર મેં દોર્યો છે. આપણે હસ્તકલાની બુક છે ને, એમાં પાના નંબર 9 ઉપર મોર ચિત્ર દોરેલું જ છે બાળકો. તો મેં પણ આ ચિત્ર દોરી લીધું છે. તો બાળકો આને આપણે પહેલાં બોર્ડર કરી લઈશું અને ત્યારબાદ બાળકો મોરના પીછા બનાવવાના છે. પણ કઈ રીતના બનાવવાના છે, ઘડી કરીને આપણે પીછા અહીંયા લગાવીશું. તો બાળકો ચલો બાળકો પહેલાં આપણે મોરને બોર્ડર કરી લઈશું. જો બાળકો સૌથી પહેલાં આપણે ચાંચમાં બોર્ડર કરી છે, ત્યારબાદ હવે આપણે મોમાં કરીશું. આ રીતના આપણે મોરમાં બોર્ડર કરીશું. જો બાળકો હવે આપણે અહીંયા એક ભાગ તૈયાર થઈ ગયો છે ઉપરનો. હવે બાળકો આપણે પહેલાં પૂરી ડોક બનાવીશું અને ત્યારબાદ જો બાળકો આપણો મોર બની ગયો છે. અને આંખ બનાવીશું બાળકો, આ રીતના આંખ બનાવીશું. અને ઉપર શું હોય બાળકો, કલગી હોય. તો બાળકો જો આ કલગી છે. ત્યારબાદ બાળકો મોરને શું હોય, પીછા હોય. કેવા હોય, લાંબા લાંબા. જો બાળકો હવે આપણે એના મોરના પગ બનાવીશું. તમને બધાને દોરતા આવડતું જ હશે. તો બાળકો તમને ન ફાવે તો મમ્મીની મદદ લેવાની છે. આપણે હસ્તકલાની બુક છે, પાના નંબર 9 ઉપર આ રીતના ચિત્ર આપેલું જ છે. તો બાળકો તમારે એમાંથી જોઈને સરસ મજાનું મમ્મીની મદદથી દોરવાનું છે. જો બાળકો એક પગ તૈયાર થયો છે, હવે આપણે બીજો. તો બાળકો આ પગ સહેજ પાછળનો છે, એટલે આપણે શું કરીશું, સહેજ લાંબો કરીશું બાળકો. આ રીતના જો અહીંયા આપણે મોરના પગ પણ દોરાઈ ગયા છે, બોર્ડર થઈ ગઈ છે. તો ચલો બાળકો પહેલાં આપણે શું કરી લેશું, મોરમાં કલર પૂરીશું. તો બાળકો મોરમાં કેવો કલર હોય, ભૂરો અને લીલો કલર હોય છે. તો બાળકો અહીંયા હું ભૂરો કલર લઉં છું અને અહીંયા તમારે મનપસંદ લઈ શકો છો. તો બાળકો અહીંયા હું કલર પીળો લઈશું. જો બાળકો અહીંયા હું પૂરો કલર પૂરું છું. ધીરે ધીરે પૂરવાનો, જેથી આપણે મોરમાં સરસ બહાર ન નીકળે એનું ખાસ ધ્યાન રાખવાનું બાળકો. આ રીતના આપણે એકવાર પણ ચિત્રકામની બુકમાં આપણે મોર ચિત્રમાં કલર પૂર્યો હતો અને ચિત્ર પણ દોર્યું હતું. ખ્યાલ છે ને બાળકો, મોરનું ચિત્ર દોરી અને આપણે શું કર્યું હતું, કલર પૂર્યો હતો અને ચિત્રકામની બુકમાં પણ આપણે પૂર્યો હતો. તો જુઓ બાળકો અહીંયા આપણે આ રીતના પૂરવાનો છે. જો બાળકો અહીં સુધી મેં ભૂરો કલર પૂર્યો છે હો, તમે પણ તમારે મનપસંદ પૂરવાનો. પણ બાળકો મોર તો ભૂરો જ હોય છે, તમને ખ્યાલ છે. તો તમે ભૂરો કલર પૂરો તો વધારે સારો દેખાય. જો બાળકો અહીંયા મેં ભૂરો કલર પૂરી લીધો છે. હવે બાળકો હું અહીંયા પીળો કલર લઉં છું. આપણે મનપસંદ લીધો છે બાળકો, મોર ભૂરો અને લીલા કલરનો હોય છે.
પણ બાળકો મેં અહીંયા પીળો કલર લીધો છે. તમે પણ જે કલર લેવો હોય, તમને પસંદ હોય એ લઈ શકો છો. બાળકો એમની ચાર્જ પણ હું પીળા જ કલરની કરું છું. જો બાળકો આ રીતના. અને હવે પછી શું આપણે કલર પૂરવાનો છે? પગમાં. તો બાળકો પગમાં પણ હું પીળો કલર જ પૂરી દઉં છું. આ રીતના સફેદ સફેદ દેખાય તે આપણે ફરી વાર પૂરી લઈશું. જો બાળકો હવે બાળકો આપણે પગમાં પૂરવાનો છે. શેમાં પૂરવાનો છે? પગમાં. તો જો બાળકો પગમાં પણ હું પીળો કલર પૂરું છું. આ રીતના તમે સરસ કલર પૂરજો. હવે બાળકો આપણે મોરમાં કલર પૂરાઈ જવા આવ્યો છે. તો હવે શું કરવાનું છે? પીછા લગાવવાના છે. તો પીછા કઈ રીતના લગાવવાના છે? જો બાળકો લીલો અને ભૂરો કલર, લીલા કલર અને ભૂરા કલરના પીછા હોય છે. તો બાળકો સૌથી પહેલાં હું ભૂરો કલર લઉં છું અને એને જો બાળકો આ રીતના સામા સામે પહેલાં ઘડી મેળવી દીધી અને પછી બાળકો એને આ રીતના પ્રેસ કરી લેવાનું. જો બાળકો આ રીતના આપણે ઘડીને પ્રેસ કરી લેવાની. પછી બાળકો શું કરવાનું છે? જો ફરી વાર પાછી પ્રેસ કરવાની, એટલે ખૂણે ખૂણા મેળવીને આ રીતના પ્રેસ કરી લેશું અને પછી ફરી વાર બાળકો આ રીતના કરીશું. બરાબર ઘડી. અને ત્યારબાદ બાળકો નાની એવી ઘડી કરી દઈશું. જો આ રીતના કરવાની છે બાળકો. હવે બાળકો આને ખોલી દેવાની છે. શું કરવાની છે? ખોલી દેવાની. જો બાળકો આ ખોલી નાખવાની. આ રીતના આપણે ઘડી ખોલી નાખી છે. હવે બાળકો શું કરવાનું? જો આવી રીતના વાળવાનું, પછી એક બાજુ આ બાજુ વાળવાનું, પછી ધીરે ધીરે વાળતું જવાનું અને ઘડી બનાવતું જવાનું. આ રીતના ઉલટાવતું જવાનું અને ઘડી બનાવતી જવાનું. આ બાજુ પાછું ફેરવીને આ બાજુ, એ રીતના બાળકો આપણી ઘડી સરસ બની જશે. ઉલટાવતો જવાનું અને ઘડી પ્રેસ કરતી જવાની. એક બાજુ આ બાજુ વાળવાનું, પછી બાળકો પાછું પાછા ફેરવીને આ બાજુ વાળવાનું, પાછું ફેરવીને બાળકો આ બાજુ. આ રીતના તમારે ઘડી બનાવતી જવાની છે. જો બાળકો પછી આપણને વધારે લાગે ને એ આપણે કાપી નાખશું. જો બાળકો આ આપણી ઘડી ભૂરા કલરની બની ગઈ છે. ભૂરા કલરની ઘડી બની ગઈ છે. તો હવે બાળકો લીલો કલર લઉં છું અને પછી આપણે ઘડી લગાવીશું. બાળકો જો આ રીતના આપણે લગાવીશું. હવે બાળકો આપણે ભૂરા કલરની ઘડી બની ગઈ છે. તો હવે હું લીલો કલર લઉં છું અને લીલા કલરની ઘડી બનાવીશું. જો બાળકો આ બંને સામે સામે ખૂણા ભેગા કરી દેવાના, પછી એને ઘડી પાડી દેવાની. આ રીતના પાછી ઘડી આ રીતના પાડવાની. બાળકો જો આ રીતના ઘડી પાડી દેવાની. પછી બાળકો સાવ નાની ઘડી આ રીતની. પછી બાળકો એને શું કરવાનું છે ખ્યાલ છે? આ ખોલી દેવાની. આ રીતના ખોલી દેવાની છે. અને હવે બાળકો આપણે નાની નાની ઘડી વાળીશું. એકવાર આ બાજુ, એકવાર આ બાજુ, એમ ઘડી વાળતા જઈશું. આ રીતના તો બાળકો ઉલટાવતા જવાનું. એકવાર આ બાજુ વાળી દેવાની, પછી ઉલટાવીને પાછી આ બાજુ વાળવાની. આ રીતના ઉલટાવતા જવાનું અને ઘડી બનાવતી જવાની. જો બાળકો
પછી આપણે મોરના ચિત્રમાં ઘડી લગાવીશું. જો બાળકો આ રીતના આપણે ઘડી બનાવવાની છે. બાળકો આ આપણી ઘડી તૈયાર થઈ ગઈ છે. હવે બાળકો આને પ્રેસ કરી દઈએ ને પછી શું કરવાનું છે, જો આપણી ઘડી બની ગઈ છે ત્યારબાદ આપણે આને આરે જોઈન્ટ કરી દઈશું. આ રીતના જોઈન્ટ કરી દઈશું બાળકો, અને પછી આને ફિટ કરીને અહીંયા આપણે લગાવી દઈશું. જો બાળકો આ રીતના લગાવવાની છે. તો હવે બાળકો આ વધારાનો ભાગ છે કે આપણે કાપી લઈશું. જો અહીંયા બરાબર આ આપણી ઘડી પ્રેસ કરી લઈશું. જો બાળકો પહેલાં આપણે વધારાનો ભાગ કાપી લઈશું, કાતર દ્વારા આપણે કાપી લઈશું. જો બાળકો આ વધારે છે એને આપણે કટ કરી લઈશું. આ રીતના કટ કરી લેવાની છે બાળકો, આ રીતના કાપી લેવાની છે. હવે બાળકો અહીંયા આપણે ફેવિકોલથી જોઈન્ટ કરી દઈશું. બરાબર અહીંથી મેં અહીંયા ફેવિસ્ટિક લીધી છે બાળકો. જો બાળકો આ કિનારે ફેવિકોલ લગાવી દેવાનો આ રીતના, અને ત્યારબાદ બાળકો આ સાઈડ લગાવી દેવાનું. ત્યારબાદ બાળકો આ બંને ઘડીને આપણે ભેગી કરી દઈશું. જો આ રીતના લગાવી દેવાની છે. જો બાળકો આપણે ઘડી ફેવિકોલથી લગાવી દીધી છે, ત્યારબાદ હવે બાળકો અહીંયા આપણે લગાવી દઈશું ઘડીને. અહીંયા ફેવિકોલ લગાવી દઈશું એટલે આપણી ઘડી તૈયાર થઈ જશે અને આપણી ઘડી બેસી જશે. હવે બાળકો આને આપણે પ્રેસ કરી દઈશું તો ઘડી સરસ મજાની તૈયાર થઈ જાય. જો બાળકો આપણે આ મોરના પીછાની ઘડી તૈયાર થઈ ગઈ છે. તો હવે બાળકો અહીંયા આપણે ચીટકાડી દેવાની છે. આ રીતના એવી સ્ટીકથી એવી ફેવિકોલ લગાવીને પછી આપણે અહીંયા લગાવી દઈશું. અહીંયા આપણે સ્ટેપલર પણ મારી શકીએ બાળકો. આવી રીતના સરસ મજાનું ઘડીકામ કર્યું હશે. જો બાળકો આપણે આ મોરના પીછા બની ગયા છે. આવી રીતના તમે પણ સરસ મજાનું બનાવ્યું હશે. તો ચલો બાળકો તમે ફરીવાર ડ્રોઈંગ બુકમાં મોર દોરીને ફરીવાર આવી મોરના પીછાની ઘડી કરજો બાળકો અને લગાવજો. ચલો બાળકો. જો બાળકો આજે આપણે યુકેજી વિષય હસ્તકલા, તો હસ્તકલામાં બાળકો આપણે ઘડી કામ કરવાનું છે. પણ શેનું કરવાનું છે? કૂતરું ઘડી કામ. તો આપણે ઘડી બનાવીને કૂતરું બનાવીશું અને તેમાં આપણે હસ્તકલાની બુક છે તેમાં પાના નંબર 21 ઉપર આપણે લગાવીશું. તો ચલો બાળકો મારી સાથે તમે તૈયાર થઈ જાઓ. ડ્રોઈંગ બુક લઈ લેજો અને ક્રાફ્ટ પેપર લઈ લેજો, બે લેજો બાળકો, અને એક જ સરખા લેવાના છે. જે કલર લેવો ગ્રાફ્ટ પેપરના તે બંને એક જ સરખા લેવાના છે, જેથી આપણું કૂતરું એક જ કલરનું બને. ચલો બાળકો તૈયાર થઈ જાઓ મારી સાથે. જો બાળકો આજે આપણે કૂતરાનું કૂતરું છે ને બનાવીશું,
એની ઘડી કરીને બનાવીશું. તો બાળકો આ મેં બે ગ્રાફ પેપર લીધા છે, એક અને બે, બંને સરખા જ લીધા છે હો બાળકો, કારણ કે આપણે કૂતરું આખું જ બનાવવાનું હોય ને એટલા માટે. તો બાળકો જુઓ, પહેલાં આપણે ત્રિકોણ ઘડી બનાવવાની છે, એટલે આ રીતના આ ઘડી ખૂણા ઉપરની અને આ સામે સામેની ઘડી આ રીતના લગાવી દેવાની છે. એટલે બાળકો આ શું થઈ ગયું? ત્રિકોણ. હવે બાળકો આ ત્રિકોણને આપણે આ રીતના વાળીશું, આ રીતના જો બાળકો આ રીતના વાળીશું. આ બાજુથી વાળી દઈશું અને પછી બાળકો આ સાઈડથી આ રીતના વાળી દઈશું. જો બાળકો બંને બાજુથી આપણે ત્રિકોણ ઘડી પડી ને એ રીતના વાળી દીધું છે. અને ત્યારબાદ બાળકો આપણે જો બાળકો આ રીતના બંને બાજુ ત્રિકોણ ઘડી પડે એ આ બાજુ વાળી દીધી છે. પછી વચ્ચેનો ભાગ છે બાળકો એને આ રીતના વાળવાનો છે. જો બાળકો વચ્ચેનો ભાગ છે એને આ રીતના વાળવાનો છે. હવે બાળકો આપણે પહેલાં એની આંખ બનાવી લઈશું અને ત્યારબાદ બાળકો એનું મોં બનાવીશું. જો બાળકો બધા મારી સાથે ત્રિકોણ ઘડી રીતે પહેલાં ત્રિકોણ કરે પછી ઉપરથી વાળે આ રીતના. એટલે આ ત્રિકોણ બની ગયું આ બાજુ, પછી આ બાજુ વાળવાનું બેટા. બધા બાળકો સરસ વાળશે. જો બાળકો આ રીતના આ એમના કાન થઈ ગયા છે. શું બની ગયું છે? કાન, કૂતરાના કાન બનાવ્યા હો બાળકો, અને આ એનું મોં બનાવ્યું છે. હવે બાળકો એની પહેલાં આપણે આંખ બનાવી લઈશું. જો બાળકો આ રીતના ગોળ આંખ બનાવવાની છે. પછી કૂતરાની આંખ કેટલી હોય? બે હોય. જો બાળકો આ રીતના આંખ બનાવવાની છે. અહીંયા બાળકો આપણે કાળો કલર પૂરી દઈશું આ રીતના. જો આ આંખ બની ગઈ છે. હવે બાળકો અહીંયા આપણે મોં બનાવીશું. જો બાળકો આ ત્રિકોણ બની ગયું છે. તો હવે એની બાળકો આ રીતના આપણે ઉછળી બનાવીશું. આ ખૂણો છે ને, આ ખૂણો એને આમ ઉપર વાળી દઈશું, આટલો આ ભાગમાં. જો બાળકો આ કૂતરાની ઉછળી બની ગઈ છે અને આ કૂતરું બની ગયું છે બાળકો. જો દેખાઈશ તમને? જો બાળકો આ રીતના આપણું કૂતરું તૈયાર થઈ ગયું છે. જો આ પાના નંબર 21 ઉપર બાળકો, પાના નંબર 21 ઉપર આ આપણે કૂતરું લગાવવાનું છે. તો બધા બાળકો મારી સાથે લગાવશે. ચલો બાળકો જો પહેલાં એનું આપણે મોં લગાવીશું. જો બાળકો આ આપણું કૂતરું તૈયાર થઈ ગયું છે, મોં અને આ એમનું શરીર, આ એમની પૂંછડી છે બાળકો. તો જો આ ઉપરની આપણે ત્રિકોણ વાળ્યું છે, તો હવે બાળકો આપણે આ રીતના લગાવી દેવાનું છે. તો અહીંયા આપણે ફેવિકોલ લગાવીશું. અને બાળકો હસ્તકલાની બુક, આ હસ્તકલાની બુક છે સિનિયર કેજીની, એમાં પાના નંબર 21 ઉપર જો બાળકો અહીંયા પાના નંબર 21 ઉપર આપણે કૂતરું લગાવવાનું છે. તો બાળકો પહેલાં આપણે આને ફેવિકોલ લગાવી દઈશું આ રીતના. જો બાળકો અને ત્યારબાદ અહીંયા પણ આપણે લગાવીશું, એટલે આપણે કૂતરું ચીટકાડવામાં સરળતા પડે બાળકો. જો આ રીતના જો બાળકો આ ફેવિકોલ લગાવાઈ ગયો છે. તો હવે બાળકો પહેલાં એને આપણે મોં લગાવીશું, બરાબર આ રીતના લગાવી દીધું છે. અને ત્યારબાદ બાળકો આપણે આ કૂતરું લગાવવાનું છે, એનો શરીરનો ભાગ, બરાબર આ રીતના લગાવી દેવાનો.
આ એમની પૂંછડી છે. જો બાળકો, અહીં આપણે પાના નંબર 21 ઉપર આપણું કૂતરું બની ગયું છે ઘડીકામ. તો બાળકો, આ પાના નંબર 21 ઉપર આપણે ઘડીકામ કર્યું છે. કઈ ઘડી છે બાળકો? કૂતરાની. તો બાળકો, આ આપણું કૂતરું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તમે પણ બધાએ મારી સાથે સરસ બનાવ્યું હશે. જો બાળકો, તમે પણ સરસ બનાવ્યું જ હશે. તો ચલો બાળકો, આવજો.